नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। सेवाला विद्यार्थी मित्रों, केम छो? मजा में? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। आजनो अभ्यास धोरण 3 विषय हिंदी, बराबर। एमा तमारी जे पाठ्यपुस्तक चोपड़ी जे छे एमा भाग 3 एवं लखेलू छे ते पाठ्यपुस्तक काढे, बराबर। हिंदी प्रवेशिका भाग 3 एवं लखेलू छे ते पाठ्यपुस्तक माथी आजे आपणे पाठ काव्य छे, काव्य 21 हिंदी भाषा, એના વિશે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો બાળ મિત્રો, તમારી ચોપડી કાઢો, એમાં 21 નંબરની જે કાવ્ય છે તે કાઢો, હિન્દી ભાષા। તો બાળ મિત્રો, અહીંયા આગળ પહેલાં કાવ્યની શરૂઆતમાં શબ્દાર્થ એટલે કે શબ્દોના અર્થ એવું લખેલું છે, બરાબર। તો ચાલો આપણે પહેલાં શબ્દોનો અર્થ જોઈ લઈશું, પછી કાવ્ય જોઈશું। તો અહીંયા આગળ દુલારી, દુલારીનું ગુજરાતી શું થાય? વાહલી અથવા પ્રિય। પછી હમકો, હમકો એટલે અમને, આપણને બધાયને। પછી પડના, પડના એટલે ભણવું। ચાવ એટલે શોખ અથવા તો પ્રેમ, બંને શબ્દો એક જ છે। જનજન, જનજન એટલે દરેક વ્યક્તિ અથવા લોકો। ભાતી એટલે ગમે છે, યહ એટલે આ। ખુશ્બુવાળી એટલે સુગંધીદાર, ફૂલવાળી એટલે ફૂલવાળી, બરોબર બાળ મિત્રો। તો અહીંયા થઈ ગયા શબ્દોના અર્થ, તમારી નોટબુકમાં પણ આ રીતના શબ્દોના અર્થ લખવાના, પછી કાવ્ય લખવાનું છે, અને પછી એનું એક એક લીટી હિન્દી અને એક એક લીટી ગુજરાતી હું તમને સમજાવતી જઈશ અને તમારે લખતું જવાનું છે, બરોબર। ચાલો આપણે કાવ્ય પહેલાં શરૂ કરીએ, પહેલાં સરસ એવું કાવ્ય આપણે ગાઈ લઈએ। દેશ દુલારી હિન્દી ભાષા, હમકો પ્યારી હિન્દી ભાષા, પડતે હે સબ બડે ચાવ સે, અપનાતે હે પ્રેમ ભાવ સે। જન જન કો હૈ હિન્દી ભાતી, યહ ભારત કો એક બનાતી। સબ ફૂલો કી ફુલવારી, સબ ફૂલો કી ખુશ્બુ વાલી, ફુલવારી હૈ હિન્દી ભાષા। તમારું આ કાવ્ય અહીંયા પૂરું થાય છે। દરેક બાળ મિત્રોએ કાવ્ય તૈયાર કરવાનું, બરોબર। પરીક્ષામાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવું પૂછાય છે, એટલે કાવ્ય પણ તમારે તૈયાર કરવાનું રહેશે। તો આપણે અત્યારે કાવ્ય જોયું, હવે હું એનું ગુજરાતી અનુવાદ કરું એટલે ગુજરાતી કરું છું, તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર। દેશ દુલારી હિન્દી ભાષા, હિન્દી ભાષા કેવી છે? દેશપ્રિય છે અથવા તો દેશને વાહલી હિન્દી ભાષા। હમકો પ્યારી હિન્દી ભાષા, અમને વાહલી હિન્દી ભાષા। પડતે હે સબ બડે ચાવ સે, શીખે છે બધા ખૂબ જ પ્રેમથી। અપનાતે હે પ્રેમ ભાવ સે, સ્વીકારે છે પણ ખૂબ જ પ્રેમ ભાવથી। જન જન કો હે હિન્દી ભાતી, દરેક લોકોને દરેક વ્યક્તિને હિન્દી ભાષા ખૂબ ગમે છે। યહ ભારત કો એક બનાતી, આ ભારતને, ભારત દેશ છે આપણું દેશ છે ને એક બનાવે છે, બધા સાથે મળીને રહે તેવું શીખવાડે છે। સબ ફૂલો કી ખુશ્બુ વાલી, બધા જ ફૂલોની ખુશ્બુ આ હિન્દી ભાષામાં સમાયેલી છે। ફૂલવારી હે હિન્દી ભાષા, અને ફૂલોનો બગીચો એટલે કે ફૂલવાળી છે આપણી આ હિન્દી ભાષા। તો આ કવિતા આપણને શું શીખવાડે છે? આપણા દેશ વિશે જે દેશભક્તિની ભાવના છે, દેશને આપણે જે પ્રેમ કરીએ છીએ તેવું આ કવિતામાં શીખવાડે છે કે હિન્દી ભાષા આપણે ગમે ત્યાં ગયા હોય, ગુજરાતી ના આવડે, ગુજરાતની બહાર જઈએ એટલે કોઈને ગુજરાતી ના આવડે, પણ હિન્દી તો તમને આવડે, ઇંગ્લિશ ના આવડે તો ચાલે, પણ હિન્દીમાં આપણે વાત કરીએ એટલે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય છે કે આ શું કહેવા માંગે છે। એટલે દેશ દુલારી, દેશની પ્રિય ભાષા હિન્દી ભાષા છે, અને આપણને બધાને પણ આ હિન્દી ભાષા ખૂબ જ ગમે છે, બરાબર। હિન્દીમાં બોલવાનું ગમે છે ને, ઇંગ્લિશ તો બહુ ફાવે નહીં એટલે આપણે થોડું થોડું ઇંગ્લિશ બોલીએ, અમુક શબ્દો બોલીએ, પણ હિન્દી ભાષા તો બધું ફાવે જ છે। આપણે કાર્ટૂન જોતા હોય, ટીવી સિરિયલ જોતા હોય, પિક્ચર ચિત્ર જોતા હોય, એ બધું હિન્દીમાં જ આવે છે, બરાબર। ગુજરાતી પિક્ચર બધા ઓછા જોતા હોય છે, વધારે પડતા કયા જોવે છે? હિન્દી જોતા હોય છે, એટલે આ હિન્દી ભાષા બધાને ખૂબ જ ગમતી હોય છે, અને બધાને સમજણ પણ, ભણેલા ના હોય એ વ્યક્તિને પણ હિન્દી ભાષા ખબર પડી જાય છે કે આ શું કહેવા માંગે છે।
પડતે હે સબ બડે ચાવ સે, હિન્દી શીખવાનું આવે, ભણવાનું આવે એટલે બધા ખૂબ જ પ્રેમથી તે શીખે છે અને અપનાતે હે પ્રેમ ભાવ સે, અને તેનો સ્વીકાર પણ ખૂબ જ પ્રેમથી કરતા હોય છે. જન જન કો હે હિન્દી ભાતી, દરેક વ્યક્તિને દરેક લોકોને હિન્દી ભાષા ગમે છે અને ભારતને તે આ ભાષા એક બનાવે છે, બધા જ લોકોને સાથે જોડીને રાખે છે. ગમે તે પ્રદેશ હોય રાજ્ય હોય પણ હિન્દી ભાષા બધાને એક રાખી એક બનાવે છે. કોઈ પણ ભાષામાં બીજી અલગ ભાષા, તે મરાઠી બોલતા હોય, ગુજરાતી બોલતા હોય, બરોબર, બીજી કોઈ ભાષા બોલતા હોય પણ હિન્દી ભાષા તો આપણે, એ લોકો મરાઠી હોય કે ગુજરાતી હોય તો એ લોકોને હિન્દી તો આવડતી જ હોય છે. આ હિન્દી ભાષા એવી છે કે બધાને એક ભેગા કરીને રાખે છે અને બધા જ ફૂલોની સુગંધ તેમાં સમાયેલી છે એટલે તેને ફૂલોનો બગીચો પણ તેને હિન્દી ભાષાને કહેવામાં આવે છે. બરોબર બાળ મિત્રો, તો અહીંયા આગળ આ હિન્દી ભાષાની સમજૂતી પણ થઈ ગઈ, એનું ગુજરાતી પણ થઈ ગયું. અહીંયા આગળ હું તમને હિન્દી ભાષાનું જે ગુજરાતી કરીને રાખ્યું છે મેં, બરોબર, તમને અહીંયા આગળ મૂકી દઉં છું એટલે તમને જેથી કરીને લખતા ફાય. બરોબર, જો અહીંયા આગળ મેં તમારે ચોપડીમાંથી એક વાક્ય હિન્દીનું લખવાનું ને એક ગુજરાતીનું લખવાનું, દેશપ્રિય હિન્દી ભાષા એ રીતનું તમારે લખવાનું છે. એના પછી બીજી લીટીનું અમને વાલી હિન્દી ભાષા શીખે છે બધા ખૂબ જ પ્રેમથી, બધા પ્રેમથી શીખે છે અને સ્વીકાર પણ તેનો પ્રેમથી કરે છે. દરેક લોકોને હિન્દી ભાષા ગમે છે, તે હિન્દી ભાષા ભારતને એક બનાવે છે, બધા જ ફૂલોની સુગંધવાળી ફૂલવાળી છે હિન્દી ભાષા, અથવા તો ફૂલોનો બગીચો છે આ હિન્દી ભાષા. આ રીતનું ગુજરાતી કરીને મેં રાખ્યું છે. તમારી નોટબુકમાં તમારે જ્યારે લખવાનું થાય ત્યારે એક વાક્ય હિન્દી અને એક વાક્ય ગુજરાતી આ રીતનું તમારે લખી દેવાનું છે. બરોબર, ચાલો હવે એના પછી આપણે નીચેનું સ્વાધ્યાય જોઈ લઈએ. કાવ્ય 21નું હિન્દી ભાષાનું સ્વાધ્યાય, એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચે દિયે હુએ હિન્દી શબ્દો કે લીએ ગુજરાતી શબ્દ લિખો, નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દો લખો. તો એમાં તમને ઉપર શબ્દોના અર્થ જે આપેલા છે, બરોબર, એ શબ્દોના અર્થ જોઈને તમારે લખવાના છે. અહીંયા જુઓ દુલારી, તો દુલારીનું અહીંયા આગળ શબ્દોનો અર્થ શું લખ્યો છે ગુજરાતી, વાહલી અથવા તો પ્રિય. પછી શું છે તો ચાવ, તો ચાવનું ગુજરાતી શું થાય, શોખ અથવા તો પ્રેમ. બરોબર, આ રીતનું તમારે લખી દેવાનું, ચોપડીમાં પણ લખવાનું છે અને નોટમાં પણ જોઈને લખવાનું છે. બરોબર, હમકો, હમકો એટલે અમને, બરોબર, દરેક વ્યક્તિને. ફૂલવાળી, ફૂલવાળી એટલે ફૂલની વાડી અથવા ફૂલનો બગીચો. પઢના, પઢના તો શું થાય, ભણવું, બરોબર, અથવા શીખવું એ પણ થઈ શકે છે. યહ, યહનું ગુજરાતી શું થાય, આ થાય. બરોબર, આ રીતના શબ્દોના અર્થ એટલે કે હિન્દી શબ્દની સામે ગુજરાતી શબ્દનો, ગુજરાતી શબ્દ તમારે લખવાનો છે. બરોબર, હવે પ્રશ્ન 1 પૂરો થયો, આપણે પ્રશ્ન 2 જોઈએ. નીચે પૂછે હુએ પ્રશ્નો કે ઉત્તર લખો, નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં જુઓ પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પ્રશ્ન 1, હિન્દી દેશ કી કૈસી ભાષા હે, તો હિન્દી દેશ કી દુલારી ભાષા હે. હિન્દીનો પ્રશ્નનો જવાબ હિન્દીમાં જ જવાબ લખવાનો છે. બરોબર, હિન્દીનો પ્રશ્નનો જવાબ હિન્દીમાં જ લખો. હિન્દી દેશ કી દુલારી ભાષા હે, આ રીતનો એનો જવાબ લખવાનો છે. બરોબર, ચલો જોઈ લીધો. આગળ બીજો પ્રશ્ન જોઈએ આપણે, લોગ હિન્દી કો કૈસે પઢતે હે, તો આપણે એનો જવાબ જોઈએ કે લોગ હિન્દી કો બડે ચાવ સે પઢતે હે. બરોબર, હિન્દીમાં પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ પણ આપણે હિન્દીમાં જ આપવાનો છે અને લખવાનું જવાબમાં, લોગ હિન્દી કો બડે ચાવ સે પઢતે હે. બરોબર, ચાલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ, હિન્દી ભાષા ક્યાં કામ કરતી હે, તો આપણે એનો જવાબ જોઈશું, હિન્દી ભાષા ભારત દેશ ઓર દેશવાસીઓ કો એક બનાતી હે. અહીંયા આગળ તમને લખ્યું છે ને, ય ભારત કો એક બનાતી, ભારત એટલે આપણું રાષ્ટ્ર એટલે દેશ,
हिंदी भाषा भारत देश और देशवासियों को एक बनाने का काम करती है अथवा तो एक बनाती है, આ રીતનો જવાબ લખવાનો રહેશે. તો દરેક બાળ મિત્રોએ પોતાની સ્વાધ્યાય પોથીમાં આ રીતના સ્વાધ્યાય પૂરું કરી દેવાનું છે અને સ્વાધ્યાય પોથીમાંથી જોઈને નોટબુકની અંદર નવા પાન ઉપર પાઠ 21 હિન્દી ભાષા અને અહીંયા બાજુમાં હિન્દી ભાષા બંને મથાળા તમારે મારવાના છે જેથી હિન્દી ભાષાનું અને ગુજરાતી ભાષાનું બંને આવી જાય. ત્યાર પછી શબ્દાર્થ આ રીતના લખીને શબ્દોના અર્થ બાજુ બાજુમાં નથી લખવાના, એક એક લીટીમાં લખવાના છે. દુલારી એટલે વાહલી અથવા પ્રિય, બરોબર. પછી હમકો, તો હમકો એની નીચેની લીટીમાં લખવાનું છે, બાજુમાં લખવાનું નથી, આવું જોડે જોડે લખવાનું નથી. તમારે એક એક શબ્દનો અર્થ એક એક લીટીમાં લખવાનો છે, બરોબર. આ ઘાટા રંગથી લખ્યું છે ને, ઘાટા કાળા રંગથી, એ તમારો શબ્દ અને એનો આ આછા અક્ષર એનો અર્થ કહેવાય, બરોબર. આ પ્રશ્ન અને આ જવાબ એ રીતનું થવું જોઈએ, બરોબર. એટલે અહીંયા આગળ બે બે અર્થ આપેલા હશે, એટલે ધ્યાન રાખજો લખતી વખતે જે ઘાટો રંગ લખેલો છે, દુલારી હમકો પડના, એ પ્રશ્ન તરીકે કહેવાય શબ્દ અને આ એનો અર્થ કહેવાય ગુજરાતી, બરોબર. એટલે ખ્યાલ આવી જશે ને, હિન્દીમાં લખેલું છે ને પેલું ગુજરાતીમાં લખેલું છે, એટલે ખ્યાલ આવી જશે. તો પણ લખતી વખતે ધ્યાન રાખજો કોઈ વિદ્યાર્થી મિત્રોને ભૂલ થાય નહીં. ચાલો, એટલું લખાઈ ગયા પછી શું લખવાનું છે, દેશ દુલારી હિન્દી ભાષા. આ રીતના પહેલાં હિન્દી વાક્ય અને હમણાં તમને નોટમાં બતાવ્યું હતું એ રીતના એનું ગુજરાતી, બરોબર. આ રીતનું લખવાનું રહેશે. સમજણ પડી ગઈ? ચાલો, એટલું લખાઈ જાય ત્યાર પછી શું કરવાનું છે, તેનું સ્વાધ્યાય. અને સ્વાધ્યાય લખતી વખતે પ્રશ્ન નંબર 1, સ્વાધ્યાય નવા પાનથી નથી, એની નીચે જગ્યા હોય તો નીચેથી લખવાનું ચાલુ કરી દેવાનું, બરોબર. એના માટે નવું પાન એના નવા પાને લખવાની જરૂર નથી. ચાલો, એના પછી તમે જે સૂચના મારો છો તે તમને ગુજરાતીમાં ફાવે તે ગુજરાતીમાં અને ના ફાવે તો હિન્દીમાં, બરોબર. બેમાંથી એક જ વખત સૂચના લખવાની છે, બંને વખત લખવાની જરૂર નથી. અને આ રીતના શબ્દોના અર્થ, પછી પ્રશ્નોના જવાબ, હિન્દી પ્રશ્નનો ઉત્તર પણ હિન્દીમાં જ આપવાનો છે, બરાબર. ખ્યાલ આવી ગયો દરેક બાળ મિત્રોને? તો ચાલો, આ રીતનું હોમવર્ક તમારી નોટબુકમાં પૂરું કરી દેજો, બરાબર. હવે આપણે નવા પાઠ સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.